હવે એ જે અવતાર રૂપે માનવ આકૃતિ છે એ અને આપણે જેને પ્રતિમા રૂપે પૂજીએ છીએ એમાં પણ આવો જ નિશ્ચય થવો જોઈએ. હરે કૃષ્ણ મહારાજની સામે જોઈએ અથવા તો પૂજામાં જોઈએ, તમારા ઘર મંદિરની અંદર તમે નજર કરો તો એમ જ થવું જોઈએ કે કાળ કર્મ માયા સ્વભાવ જેવા નથી, પુરુષ જેવા નથી. અને યથાત તાત્વિકપણે એને નિશ્ચય થયો કહેવાય ને તો તમને મૂર્તિમાં પછી મૂર્તિભાવ ક્યારેય નહીં રહે, સતત એની બીક રહેશે. એમ થાય કાળ જેવા નથી, કાળને આધીન પણ નથી. જો આપણે બધા કાળને આધીન છે, લગભગ ઉપર સુધી બધું કાળને આધીન છે. એટલે જ પ્રલય કાળની અંદર બધાનો નાશ થઈ જાય. ભગવાન અક્ષર અને મુક્ત એટલાનો ત્રણનો જ નાશ નથી થતો. માયા તો ભગવાનની બ્રહ્મ સુષુપ્તિમાં લીન થઈ જાય છે. માટે ભગવાન એ કાળના નિયંતા છે, કાળ એને આધીન છે, પોતે કાળને આધીન બિલકુલ નથી. તમે જો ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આજે કેટલા દિવસના થયા? ત્રણ. આમ તો બે જ કહેવાય, અડધી રાતે તો આવ્યા અને હવે 4 વાગે તો ઠેકાણે પડ્યા, કારણ કે ઘરે આવે ત્યારે આવ્યા કહેવાય. તો એ ભગવાન શ્રી કૃષ્ણ ખાલી 6 જ દિવસના હતા તો પૂતના એને મારવા માટે આવી, અને ભગવાને એનું ઝેર, એનું દૂધ અને એનો જીવ બધું એક સાથે ખેંચી લીધું. તો ભગવાન કાળને આધીન નથી, નહીંતર બાળક આ કામ કરી શકે? બાલ્યકાળ કહેવાય. જો જે કાળમાં જે વ્યક્તિ જે કામ કરી શકતા હોય એ જ કરી શકે. 6 દિવસનું બાળક આટલું મોટું કામ ક્યારેય ન કરી શકે, કારણ કે આ લોકમાં આવે એ હંમેશા કાળને આધીન જ હોય. એ 6 મહિનાના છોકરાને તમે ABCD શીખવાડવા માંડો પણ એને જીભ ઉપર હજી સરસ્વતીનો નિવાસ જ ન થયો હોય તો તમે એને કેવી રીતે શીખવાડી શકો? એટલે એ તો કાળને આધીન છે. પછી 3 વર્ષનું થાય, 2.5-3 વર્ષનું, પછી ધીમે ધીમે આ વસ્તુ એ શીખી શકે. તો ભગવાન ખાલી 6 જ દિવસના હતા છતાંય પણ આટલી મોટી અવિદ્યા એને એક ઘડીના 6ઠા ભાગમાં કોઈને ખબર પણ ન પડી, અને છતાંય એને ઠેકાણે કરી. હવે ઠેકાણે કરી એ સમજ્યા, પણ એના પછી યશોદાજીના જેવી ગતિ આપી આ ભગવાન સિવાય કોણ કરી શકે? એને મારવી એ એના હાથમાં છે, મારા પછી એને પાસે એ માલ ત્યાં ક્યાં રાખવો એ પણ એના હાથની વાત છે. એણે ધારી હોત તો નરકમાં નાખી હોત, આજ પૂતના નરકમાં હોત તો હું કે તમે કોઈ દાવો ન કરેત ને બધાય એ બાજુ ઘોડી રાખીને ઉપણવાનું શરૂ કર્યા. કંઈ ભગવાનને મારવા આવી તો નરકમાં જ જાય તો, પણ ભગવાને એનું કલ્યાણ કર્યું. એટલે આપણે એમ કહીએ કે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે, એ નિર્ગુણને એણે ખોળામાં લીધું, નિર્ગુણના સ્પર્શે કરીને પોતે પણ નિર્ગુણ થઈ ગઈ. માં યશોદાના જેવું કામ કર્યું તો ભગવાને એના યશોદાજીના જેવી ગતિ આપી. કમવા દયાલોમ શરણમ વ્રજેમ, આવા દયાળુ ભગવાનને મૂકી. અને વ્યાસ ભગવાન કે જીવ જેના તેના પગ શું કરવાનું પકડતો હશે, બો એની શંકા છે. તો આ ભગવાન છે એ બિલકુલ કાળને આધીન નથી. શક્તિ હંમેશા અવસ્થા પ્રમાણે જ આવે, પણ ઠાકોરજીમાં ક્યારે કેવી શક્તિ બતાવે એ કાંઈ નક્કી નથી ને. એની જો મરજી હોય તો 25 વર્ષના હોય ને તો બી જાય, મને બીક લાગે છે. આ ભગવાન કરી શકે. તો આપણે બધા છીએ એ કાળના આધીન છીએ. 11 વર્ષની ઉંમરે એ કંસ કેવો, એ ચાણોર, મુષ્ટિક આ બધાને ઠેકાણે કર્યા. કુવલિયા પીડ હાથી, એક હાથીમાં 10,000 હસ્તી જેટલી શક્તિ અને તાકાત હતી. ચારેય પગે લોઢાની સાંકળથી એને બાંધવામાં આવે, આટલો જબ્બર. પણ ભગવાને એક જ ધક્કો દીધો અને પડ્યો પછી હજી સુધી ઊભો થયો નથી. એને ભગવાને મુક્તિ આપી, માટે કાળને આધીન નથી. વળી બીજી રીતે તમે જુઓ તો ભગવાન રઘુનાથજી હોય તોય ભલે, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર હોય તોય ભલે, એમની કથાઓમાં આવે કે આ લોકમાં એમને જે કામ કરવાના હોય એ તમામ કામ જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે સ્વયં મહાકાળ આવી અને એમની પાસે વિનંતી કરે કે હે પરમેશ્વર, તમારો અવધિ પૂરો થયો છે, મારી ફરજ છે, એટલે હું તમને ખાલી જાણ કરવા માટે આવ્યો છું. પછી તમારી મરજી હોય ને તમારે વધારે રહેવું હોય તો એમાં અમારું તો કંઈ ચાલતું નથી, પણ અમે તમને યાદી અપાવવા માટે આવીએ છીએ કે હવે કૃપા કરી અને તમે લીલા
संकेली लियो तो आ काल ने आधीन नहीं, काल एनी आग आने अपने पथारी में पड़ा हो नेव वर्ष ने तरह अपने आग आने हाथ जोड़े कि भाई हजी तमारे युवान थवू हो तो थी जाओ, कहीं मारे तमने लई जावा जरूरी नहीं, तमारी आग मारू कहीं चाले एम नहीं, आ तो हूँ तमने खाली याद आप छू कि नवड़ा माथे मींडू लागी गयु से खाली करो धारू एवं कहवा आए अपने कि खेची मारी कूटी ने लई जाए। पण भगवानी पास हमेशा ने माटे काल छे ये हाथ जोड़तो रहे, एटला माटे काल ये परमेश्वर ने आधीन छे, एटले काल जेवा पण भगवान नथी। कालनुं काम शुं? बधाने भरखी जवा, बधानुं भक्षण करी जवुं। जे सतत नित्य प्रलय थई रह्यो छे रात्रि दिवस ए कालनुं काम छे। तो काल जेने भरखी जाए बधाने मोक्ष थाय छे, तो करता काल होय तो मोक्ष थवो जोईए, पण छतां नथी थतो। अने भगवान मनुष्य स्वरूप धारण करे त्यारे पांच ज फूटनी मनुष्याकृति होय, पण भगवानना हाथे जेटला जेटला मराया एनो छेल्लो जन्म एने अवधि आवी जाए अने ए भगवान ने पामे एनो उद्धार थई जाए। काल रात दी केटला वीणे कोईनो उद्धार थयो नथी, पण परमेश्वरथी उद्धार थाय एटला माटे ए काल जेवा महाराज के नथी। भगवान शिशुपालनुं मस्तक भरी सभामां छेदी नाखे, एना शरीरमांथी तेज निकळीने भगवानी मूर्तिनी अंदर आविर्भावने पामे, अने मोटा मोटाने देखाय पण खरुं के शिशुपालने भगवाने दिव्य गति आपी अने शिशुपालनो उद्धार थयो। कंसने मार्यो तो भगवाने कंसनो उद्धार कर्यो, पुत्रनो उद्धार कर्यो, पोताना जे आश्रितो छे एनुं पण कल्याण करे माटे काळ न करी शके ए पण भगवान श्री हरि पोते करी शके छे। एटले काल ना एने नियंता कहेवाय, माणसना रूप में रहेला भगवान पण कोई ने पण मारे एना हाथे जे जे मरे तो ये बधायनो उद्धार थाय। पेला यमलार्जुन वृक्षो नंदालयना दरवाजे हता तो एटला नानकड़ा भगवान अने खांडणियाने खेंचता खेंचता बे वृक्षोनी वच्चेथी नीकळ्या, खांडणियो आडो पड्यो एटले गूंचवाई गयो अने भगवाने एक सहज ज आँचको, नहींतर क्या दोरडू बांध्यु तू कमर उपर, अने ठाकोरजी सीवेला वस्त्रों पहेरता नहोता, खाली एक पीतांबरी पहेरी होय, अने एटला नाना भगवाननुं पेट केवुं कोमल हशे। सहज ज आँचको मार्यो एटले बन्ने जाड पड्या, अने पड़तानी साथे ज अंदरथी बे पुरुषो निकळ्या। भगवानने स्तुति करी प्रार्थना करी કે મોટા પુરુષનું અપમાન કરવાથી અમારી આ અવગતિ થઈ છે, ભગવાન કે હવે જાઓ હખણા રહેજો, એટલે કહીને મોકલી દીધા। એટલે આ વસ્તુ કોણ કરી શકે? તો કે ભગવાન કરી શકે, એટલે ભગવાન કાળના નિયંતા છે। આ તો ઊંડા ઉતરે ને તો બધી આમ અજબ ગજબની વાતો છે, એની સામર્થ્ય સમજીએ ત્યારે એમ થાય કે આપણને મળ્યા કોઈ જેવા તેવા નથી। એટલે મહારાજ બોલ્યા છે કે બહુ બ્રહ્માદિક જેવા પણ આ વાત સાંભળે તો એમ થાય કે ન ભૂતો ન ભવિષ્યતિ, એવી વાર્તા થાય છે, કોઈ દિવસ સાંભળી નથી। બ્રહ્માદિક દેવો એમ કે છે કોઈ દી નથી સાંભળી, તો આપણે કે જ સાંભળી હોય, પણ એને નવાઈ લાગે છે, આપણને એવી ખાસ નવાઈ નથી લાગતી। અઘરું આવે ત્યારે જરીક આરામ થઈ જાય છે, તો એવી આ બધી વાતો છે। હવે ભગવાન તો કાળને આધીન નથી જ, તો પછી આગળ એક વાત આવી કે ભગવાન જેવા ગુણ આવે તો પછી ભગવાન જેવી સામર્થ્ય પણ આવે ને, ગુણ આવે તો સામર્થ્ય જરૂર આવે, પણ એ મુક્ત હંમેશા ભગવાનને આધીન જ હોય। ગોપાળાનંદ સ્વામી અગત્રાય પધાર્યા છે, પર્વતભાઈનો બહુ આગ્રહ છે કે સ્વામી તમે ઘણાય સમયે આવ્યા છો, અને બીજા ગામડાઓમાં ગોપાળાનંદ સ્વામીને લગભગ ઓછું જવાનું હોય, એટલે પર્વતભાઈ કહે છે સ્વામી તમે હમણાં અહીંયા રહ્યો, સ્વામી કે છ મહિના રહેશું। પર્વતભાઈ તો બહુ રાજી થઈ ગયા, હવે ગોપાળાનંદ સ્વામી ત્યાં રહ્યા, હવે સ્વામીએ કોણ જાણે મહાકાળને કેવી રીતે આંખો કાઢીને બિવરાવ્યો કે અગત્રાયમાં જ્યાં સુધી સ્વામી રહ્યા ત્યાં સુધી કોઈ પશુ પક્ષી જીવ જંતુ માણસ આબાલ વૃદ્ધ યુવાન કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય, રોજ કાળ આવે। આખા અગત્રાયને આંટો મારી પછી ગોપાળાનંદ સ્વામીના દંડવટ કરી અને જતો રહે, રોજ અગત્રાયના સીમાડામાં આંટો મારે। હવે એમ કરતાં કરતાં છ મહિના નીકળી ગયા,
થોડોક સમય બાકી રહ્યો, કાળ થાકી ગયો કે આ તો કેવા અજબ ગજબના સાધુ, મને કોઈને રોકી શકે અને મને ફરકવા દેતા નથી, અને આવી રીતે બધું ગામડે ગામડે સાધુઓ કરશે તો પછી મારી બધી બાજી વિખાઈ જશે, સૃષ્ટિનો ક્રમ બધો ઉલટો સુલટો થઈ જાય. એટલે મહાકાળ એ બહુ બી ગયો અને મધ્યરાત્રિએ મહારાજ દાદાના દરબારમાં અક્ષર ઓરડીએ પડ્યા છે ત્યાં મહારાજના ઢોલિયા પાસે થોડોક છેટે જઈને ઊભો રહ્યો. ભગવાન શ્રી હરિ તો પોઢ્યા છે, તનકી જાણે મનકી જાણે મહારાજ કંઈ હલ્યા નહીં, એટલે મહાકાળે જરીક ખોંખારો ખાધો. એટલે મહારાજ માથેથી આમ કપડું ઊંચું કરીને એકદમ બેઠા થઈ ગયા, ઉતાવળા તો બહુ હતા જ, એટલે એકદમ બેઠા થઈ. અને મહારાજ કહે છે કે બોલો બોલો કેમ આવું થયું? અને એમાંય અડધી રાતે મહાકાળ હાથ જોડીને કહે છે કે મહાપ્રભુ, ગોપાળાનંદ સ્વામી અગતરાયમાં છે. મહારાજ કહે તો છે જ ને, સત્સંગ કરાવવા ગયા, પર્વતભાઈ રોકે પડ્યા છે, પણ મહારાજ અગતરાયની અંદર મારું કર્તૃત્વ બિલકુલ નષ્ટ થઈ ગયું છે, સૃષ્ટિનો નિયમ પલટાઈ ગયો છે, એક પણ જીવને હું લઈ શકતો નથી, તો તમે ધારી છે શું? ગોપાળાનંદ સ્વામીને તો હું કાંઈ કહી શકું એમ નથી. મહારાજ મંદ મંદ હસતા કહે છે કે સારું જાઓ, હું અત્યારે જ સ્વામીને કહી દઉં છું. એટલે કાલે અગતરાય છોડીને નીકળી જાય. એ અગતરાયની બાગોળાથી બહાર નીકળે પછી તારે તારું કામ કરવાનું છે. હવે આવી રીતે કહ્યું. સવાર પડ્યું, ગોપાળાનંદ સ્વામી કે સંતો બહાર જઈને સ્નાન કરશું, ચાલો આપણે જઈએ. તો કે પર્વતભાઈ તો જો કાલ સાંજે કીધું હતું ને હમણાં આપણે રોકાઈએ અને તમે પણ આ પડી. તો કે નહીં, મહારાજની મને આજ્ઞા છે કે સ્વામી તમે સવાર પડતા અગતરાય છોડી દો, માટે જવાનું છે. પર્વતભાઈએ પણ આગ્રહ કર્યો, સ્વામી કે ક્યારેક ફરીવાર આવશું, પણ અત્યારે મહારાજની આજ્ઞા છે. પર્વતભાઈ કે અહીંયા તો મહારાજ આવ્યા નથી. તો કે મહારાજને અહીંયા આવવાની જરૂર નથી પડતી. મહારાજ કાયમ એમ કહેતા કે જ્યાં ગોપાળ સ્વામી ત્યાં અમે, જ્યાં અમે ત્યાં ગોપાળ સ્વામી, કાયમને માટે સાથે જ છી. અક્ષર અને પુરુષોત્તમ એ ક્યારેય બિલક જુદા પડતા જ નથી. એટલે તરત જ સ્વામી સંતોને લઈ ચાલતા થયા કે ગામની બહાર જાય. વળી પાછું નાવા ધોવામાં કલાક બે કલાક જાય ત્યાં સુધી કાળ અને પોરો ખાવો પડે. હવે ભલે લાભ લેતો, છ મહિના આપણે બધું કંટ્રોલમાં રાખ્યું. એટલે બધા સંતોને સાથે લઈ સ્વામી નીકળ્યા. ગામની બહાર થોડે દૂર એક વાવ હતી. એટલે સ્વામી કે અહીંયા આપણે સ્નાન ને પૂજાપાઠ કરી લઈએ. સ્નાન કરવા માટે રોકાયા. એ વખતે કોઈ બીજે ગામથી અગતરાયના જશે, પણ બીજે ગામ ગયેલા એવા કોઈ આઠ બ્રાહ્મણો સામેથી આવે, એ પણ વાવે સ્નાન કરવા રોકાયા. એને નાવા ધોવાનું બાકી હશે, પણ સ્વામિનારાયણના સંતોને જોયા એટલે થોડીક નિંદા અને અપશબ્દો અને આવું બધું બોલવા માંડ્યા. અને આ કાળ છ મહિનાથી તાકીને ભાગોળા બેઠો તો આઠે આઠની બોચી પકડી. અને આ લોકોને એક સાથે ઝાડા ઉલટી ચાલુ થઈ ગયું. બધા વિચારે કરે કહો આ શું, સંતો તો સ્નાન કરતા કરતા સ્થિર થઈ ગયા. એની સામેને સામે જોઈ રહ્યા કે હા તકલીફ થાય તો એક જણાને થાય, આઠે આઠ ને એક સાથે નળ ચાલુ થઈ ગયા. વિચારમાં પડ્યા કા શું, જ્યાં સ્વામીની સામે જોયું ત્યાં સ્વામી આમ ખેસ આડો રાખીને થોડું ઘસવા માંડ્યા. એને એમ કે સંતોને કાંઈ ખબર નથી, એટલે સ્વામી તો હશે. હવે સ્વામીને હસતા જોયા, ઓલા બ્રાહ્મણો સ્વામી સામે જોયા, એમાં એક બુદ્ધિશાળી એને ખબર પડી ગઈ કે આપણે આ સાધુની નિંદા કરી એટલે કદાચ આવું થયું હશે. એટલે એ દોડી અને બધા એને કહે છે કે આ સાધુના પગમાં પડો, જ્યાં દોટ કાઢી ગોપાળન સ્વામી કે ત્યાં ત્યાં રહેજો, અમે નાહી લીધું છે ને તમારે નાવાનો બાકી છે એટલે અમને અડશો નહીં. તો કે ના મહારાજ, અમે તમારો અપરાધ કર્યો છે એટલે અમને આવું થાય, તમે અમારી રક્ષા કરો. ગોપાળન સ્વામી આમ નજર કરી મહાકાળ કહેજો હવે ખમૈયા કરજો, પાછા મહારાજની આજ્ઞા છે, વળી પાછા આને બચાવી લેશો અમારું, તમે બોણી બગાડશો, આ છ મહિને થાટા મારું છું. એટલે સ્વામી સમજી ગયા કે આની રક્ષા નથી કરવાની. એટલે સ્વામી બ્રાહ્મણોને કહે છે કે જુઓ, તમારા દેહની રક્ષા નહીં થાય, પણ આ તો તમે આવ્યા, પગમાં પડ્યા, ભૂલ ઓળખાણી ને માફી માગી, એટલે તમારા આત્માનું રૂડું થશે એનું રક્ષણ અમે કરશું. અને એ કાળે આઠે આઠ જણાનો પહેલો જ ભોગ અગતરાયના ગોંદરે લઈ લીધો. આઠે આઠનું મૃત્યુ થયું. કહેવાનું
કે એનું ધ્યાન ધરનારા એને અખંડ ધારી રહેલા એક સાધુ જો કાળને છ છ મહિના રોકી દેતા હોય તો પરાત્પર પુરુષોત્તમ નારાયણની શક્તિ એની તો વાત જ શું કરવી. તો એ કાળના નિયંતા છે અને એ ભગવાન મનુષ્યરૂપ ધારણ કરીને સામાન્ય માણસ જેવા બને અને જ્યારે બેઠા હોય ત્યારે એની અંદર આ કર્તૃત્વ છે એ વાતને યાદ રાખવી એ લોઢાના ચણ્યા ચાવવા જેવું છે. મૂર્તિમાં તો કાંઈ વાંધો નહીં, જે પહેરાવો એ પહેરી લે, જે જમડો એ જમી લે, ઊંધો સુરવાળે પહેરાવો તોય આખો દી એમને એમ જ ઊભા રહે, એને કંઈ જ કહેવા પણ નહીં. પણ મૂળ મુશ્કેલી ક્યાં પડે? મનુષ્ય શરીરે હોય ત્યારે મુશ્કેલી પડે. અને એમાં જો ક્યાંય કેવી ભગવાન મનુષ્ય લીલા કરે તો બલભલાને હાંડલા તિરાડો નાખી જાય અને નિષ્ઠા તૂટી જાય. માટે કઠણ એ છે કે મનુષ્ય રૂપે હોય અને એને ઓળખવા એ અતિ અઘરામાં અઘરું. દાદાના દરબારમાં મહારાજ ઢોલીઓ ઢળાવી અને પોઢ્યા છે, બપોર વચ્ચેનો સમય હશે, ઉનાળાનો સમય, અને મહારાજને ભીની સફેદ ચાદર કરી દીધી છે. એ ચાદર એકદમ પાતળી, એને મહારાજ માથે ઓઢી અને સૂતા છે. હવે આજુબાજુમાં થોડા હરિભક્તો સંતો એ પણ ભજન કરતા હોય, બેઠા હોય, કોઈએ શરીર લંબાવ્યા હોય, એટલે મહારાજ એમાં બરાબર પડખું ફર્યા એટલે મુખારવિંદ ઉપરથી વસ્ત્ર જરીક આડો અવળું થયું, આમ નીચે ઉતરું. મહારાજે આમ આંખ ખોલીને ત્યાં મહારાજના ઢોલિયા પાસે કાન ખજૂરો નીકળ્યો. એટલે ભગવાન તો આમ સડપ દઈને એકદમ બેઠા થઈ ગયા. અને મહારાજ કે કોણ છે આજુબાજુમાં? સુરા ખેચર કે મહારાજ હું છું. ત્યારે મહારાજ કે એ દરબાર આ કરડે તો શું થાય? સુરા ખેચર કે કાંઈ ન થાય, કરડે તો ઘડીક બળે. અને એ જગ્યાએ થોડોક સોજો ચડે. મહારાજ કે ના રે ના, મરી ગયા હોઈએ તો? માટે જો અમને તો બીક લાગે છે, આ જો કાન ખજૂરો અમારે ઢોલિયા તરફ આવે માટે અમારે ઢોલિયો ફેરવી નાખો. એટલે તરત જ મહારાજને કે નીચે, મહારાજ કે નીચે ન ઉતરું તો કરડી જાય ને. માટે એમને એમ જ ઢોલિયામાં બેઠા કાન ખજૂરા સામે જોતા જાય ને આખા ધ્રુજતા જાય કે અમને એવું લાગે છે કે અમને જ કરડશે. એટલે તરત જ ઢોલિયો એક બાજુ લેવડાવ્યો, કાન ખજૂરો તો એના સ્વભાવ પ્રમાણે ફર્યા કરે. મહારાજ કે જો હજી ઢોલિયા તરફ આવે માટે દરબાર તમે છે ને એને તમારા ખેસમાં આમ પકડી અને એને બહાર નાખી આવો ને તો જ શાંતિ થશે. એટલે દરબાર કાન ખજૂરાને પકડીને આમ થોડાક બહાર, કાન ખજૂરામાં તો કાંઈ એવું હોય નહીં એટલે આમ થોડોક બહાર ફેંકી દીધો. પછી મહારાજને કે સૂઈ જાઓ, તો મહારાજ સૂતા, પણ સૂતા સૂતા આમ 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 ચારેક ઓર જોયો, હમણાં આવશે તો જો અમને કરડી જશે તો ઉપાધિ થશે. અને આમ જ્યાં હજી મહારાજ વિચાર કરાવ કાન ખજૂરાને ક્યાંથી કાં લઈ આવો, એ તો આના હાથની વાત, ત્યાં પાછો ઢોલિયા પાસે આવ્યો અને મહારાજ વળી પાછા ઊભા થઈ ગયા. મહારાજ કે જો આ પાછો આવ્યો, મેં તમને કીધું ને દૂર નાખ્યો, તમે અહીંયા બાજુમાં નાખીને આવ્યા, અમને મારી નાખશો. હવે સુરા ખાચર તો આ બધું જોયા કરે, બીજા બધા સંતો અને હરિભક્તો આમ ટાઈટ તળિયાવાળા કદાચ એ વખતે બેઠા હશે એટલે બધા જોયા કરે. મહારાજ કે ઢોલિયો આમ લઈ જાઓ, ઘડીક કહેશે આમ લઈ જાઓ. હવે બે ચાર વખત ઢોલિયો ફેરવો, મહારાજ કે અહીંથી બહાર લીમડા નીચે લઈ જાઓ. હવે લીમડા નીચે લઈ જાય, ઓસરીમાં લઈ જાય, પણ કાન ખજૂરાને ક્યાં બોલાવો એ તો એની મરજીની વાત. જ્યાં ઢોલિયો જાય ત્યાં કાન ખજૂરો પાછળ જાય. અને છેવટે બધાય થાકી ગયા કે હવે શું કરવું. હવે આ તો આ લોકો હતા, આપણે હોય તો અમથા વળી કે હું કાળનો નિયંતા છું, કાન ખજૂરો નીકળ્યો ત્યાં તો ગાંડા થઈ ગયા છે. પણ આ તો બધા નિષ્ઠાવાળા હતા, બીજા તો કાંઈ ન બોલ્યા, બધાય તો મહારાજની અમે હાથ જોડી જોડીને દર્શન કર્યા કે વાહ મહારાજ તમારી લીલાનો તો ક્યાંય પાર આવે એવું નથી. પણ સુરા ખાચર કંટાળી ગયા. દરબાર કહે છે કે મહારાજ હવે તમે આ નાટક બંધ કરો તો સારું, અમને ઊંઘ આવે છે અને અમે હવે તમારો ઢોલિયા ઉપાડી ઉપાડીને થાકી ગયા છીએ. તમે ગમે એટલા ધ્રુજો, તમે ગમે એટલા નાટક કરો, પણ અમને ખબર છે કે તમે કાન કાળ માયાના નિયંતા છો. કાન ખજૂરેથી બીવો બીવો, ન બીવો તો કાંઈ નહીં, પણ નાટક બંધ કરી તમે શાંતિથી સુવો ને અમને શાંતિથી સુવા દો. એટલે મહારાજ તરત માથે ઓઢીને સૂઈ ગયા, તો પછી આ નાટક હવે પૂરું. તો કહેવાનો મતલબ એ કે આમાં આવી પોઝિશન જ્યારે આવે ત્યારે નિશ્ચય દ્રઢ રાખવો એ કામ અતિશય કઠણ. મહારાજની બાજુમાંથી ચકલી ઉડે ને તો આખા ધ્રુજી જાય. બ્રહ્મચારીને કે આ ચકલી અમને હવે ઘનશ્યામ મહારાજ આવું કરે એ તો સમજે, પણ આવડા મોટા આવું કરે
तो आवा जे पुरुषोत्तम नारायण एने ए वक्ते ओळखवा ए बहु कठण, ए तो निष्ठावाळा होय तो थाय, नहींतर एम थाय के कान खजराथी बीवे अने पाछा एम के बधायनो सर्जन करनारा नाशने पोषण करनारा अमे छीए, अमारी मरजी वगर तरणो न तूटे अने कान खजूराने जोईने बैठा बैठा ध्रुजे छे, तो आमां जे निश्चय रहेवो ए बहु कठण छे अने एने ज खरो निश्चय कहेवाय। જે મૂર્તિનું આપણે પૂજન કરતા હોઈએ, જેની આપણે આરતી કરતા હોઈએ, તો એ મૂર્તિમાં આવો સર્વોપરી ભાવ રહેવો અને પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણે ભાવ રહેવો એને જ ખરો યથાતથ તાત્વિક ભગવાનનો નિશ્ચય થયો કહેવાય। કાળ જેવા નથી, કાળના નિયંતા છે, કાળને આધીન નથી, કાળ એને આધીન છે,